वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण वाला भक्तों आज रोज आज नो दिवस माक्षर सुधी चौथ नो दिवस छे कहता वचनामृत जयंती नो दिवस छे अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभुए आजना दिवस थी आम तो महाराज वचनामृत तो बोलिया घना पण आज आजना दिवस थी वचनामृतनु संपादन कार्य शुरू थयो एटले वचनामृत जयंतीनो आजनो दिवस छे। महाराजे अपना माटे कीधेला अमृत वचनों सद्गुरु मुक्तानंद स्वामी ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ ચાર સદગુરુએ આપણા જેવા કઈ મુમુક્ષુઓને માટે એ અમૃત વચનોનું સંપાદન કરી અને આપણા માટે પ્રસ્તુત કર્યો ત્યારે આપણને એ મહારાજના વચનો મળી શક્યા છે માટે આજના દિવસે મહારાજના ચરણોમાં વંદના કરીએ એ ચાર સદગુરુનો ચરણોમાં પણ વંદના કરીએ કે જેણે આપણને આપણા માટે આટલું મોટું કાર્ય કરીને મહારાજના વચનો આપણા સુધી પહોંચાડ્યા જેના કારણે આપણે મહારાજનો અભિપ્રાય આજે એ વચનામૃતના દ્વારા જાણી શકીએ છીએ। આજે આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીનું પ્રકરણ બીજાની વાત નંબર 31 એ વાંચીશું અને સ્વામીનું સમાગમ કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસનું અંગ રહે છે ત્યારે સ્વામી બોલ્યા જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ત્યારે કહ્યું કાંઈ પ્રયાસ પડે નહીં ત્યારે સ્વામી બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ માટે કોઈ ચિંતા ન રાખવી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી સભા ભરીને બેઠા હશે જૂનાગઢની એ સભાની અંદર અને કેટલાય ભક્તો સંતો કંઈ પ્રશ્ન પૂછે સ્વામીની તો એ સર્વોપરી ઉપાસનાની સંતો ભક્તોના અને સત્સંગના મહિમાની વાતો થતી હોય એમાં કોઈ ભગવાનના ભક્તે ગુણાદિતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મચ્છરથી તે ગરુડ સુધીના ભેદ કયા છે કોના ભેદ અલ્પેશ ભગત મુક્તોના ભેદ છે કોના ભેદ છે મુક્તોના મહારાજે પણ વચનામૃતમાં કીધું ખદ્યોતથી લઈને મહાતેજ પર્યંત મુક્તોના
ભેદ છે. મુક્ત તો બધાય છે, મુક્ત તો છે જ, પણ મુક્તમાંય ભેદ છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ જે મહારાજનું સુખ લે છે અને એ જે મહારાજના દિવ્ય સુખનો અનુભવ કરે છે, એ જેવો મહારાજનો મહિમા સમજે છે, મહારાજની જેવી ઉપાસના દ્રઢ એમના જીવમાં છે, એવી આજે આપણને તરત ના થઈ જાય, અથવા આજે કોઈ મુક્ત જાય ને તરત એવી હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, બધા એના ભેદ હોય છે. અનંત ભેદો મુક્તના છે, મુક્તો તો ઘણા પ્રકારના છે. તો કોઈ ભગવાનના ભક્તે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે મચ્છરથી ગરુડ સુધીના ભેદો છે મુક્તના, તો મચ્છરીઓ હોય કે તા છેલ્લી કોટીનો મુક્ત છે એ ગરુડની જેવી ગતિ કઈ રીતે કરી શકે, એનાથી કઈ રીતે થાય? મચ્છર હોય એ ગરુડની સ્પીડમાં ઉડી શકે? હે, મચ્છરની કેટલી સ્પીડ? એ તો ઘરની મકાનમાં આવી ગયો તો અહીંથી બહાર ના નીકળી શકે, અહીંથી એક રૂમની બહાર એ ના નીકળી શકે, એના માટે તો કેટલું નાનું આકાશ. ને ગરુડની ગતિ કેટલી? આંખના પલકારા માટે ક્યાંય પહોંચી જાય. તો એ બેનો મેળ એક તો થાય જ નહીં. તો મુક્તોના તો આવા આનંદ ભેદો છે. તો ભક્ત કહે છે કે મચ્છર છે તે ગરુડની ગતિ કેમ કરે? મચ્છર ગરુડની બરાબર કેમ ચાલી શકે? કઈ રીતે ઉડી શકે? એમ અણવિશ્વાસનું અંગ રહે છે. એટલે એવું થઈ શકે કે ના થઈ શકે, થઈ કઈ રીતે થઈ શકે, એ તો થવું બહુ કઠણ છે, દુર્લભ છે. અને એ વાતય સાચી. કીડી હોય એની ચાલવાની સ્પીડ કેટલી હોય? અને પછી કોઈ મોટો ચિત્તો હોય તો એ કેટલો સ્પીડમાં દોડતો હોય? આપણે ચાલીને જવું હોય કાશ અહીંથી ઠેક બીજા સ્ટેટમાં, તો ચાલીને ક્યારે જઈ શકીએ? અને BMW કાર હોય અને 100 માઇલની સ્પીડે જતી હોય તો એ ક્યારે કેટલી સ્પીડમાં પહોંચી જાય? અહીંથી ઇન્ડિયા જવું હોય તો ચાલીને પહોંચી શકે? ના પહોંચી શકે. અને એમ મચ્છરને ગરુડની ગતિ, ગરુડની જેવી સ્પીડ કરવી એ કઈ રીતે શક્ય બને? તો બહુ જ અઘરું છે. એટલે અણવિશ્વાસ રહે છે કે આ તો શક્ય લાગતું નથી, કે આવું થઈ શકે કે કેમ. આવું ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને પૂછે છે. ત્યારે સ્વામી કહે કે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને એની પાંખમાં મચ્છરીઓ બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? જો ગરુડ ઉડીને પૃથ્વી ઉપર આવે અને એની પાંખમાં મચ્છર બેસી જાય તો પછી એને કેટલી પ્રયાસ? દાદા, કશોય પ્રયાસ નહીં, ખાલી બેઠા બેઠા જ્યાં ગરુડ જાય ત્યાં મચ્છરીઓ જાય, અને પાંખે હલાવવી પડે નહીં. અહીંયાથી આપણે ઇન્ડિયા જવું હોય તો ચાલતા તો કંઈ પાર આવે, હા, પહોંચી જ ના વળીએ. પણ પ્લેનમાં બેસી જઈએ તો ચાલવું ના પડે, ને ઊંઘતા ઊંઘતા ઇન્ડિયા પહોંચી જઈએ 12, 16, 18, 20 કલાકમાં. બરાબર અઘરું લાગે? ના લાગે. એમ સ્વામી કહે છે કે જેમ ગરુડ પૃથ્વી ઉપર આવે તો એની પાંખમાં મચ્છરીઓ બેસી જાય તો એને કાંઈ પ્રયાસ પડે નહીં, જેટલી સ્પીડથી ગરુડ ઉડે એટલી સ્પીડથી મચ્છર ઉડે, પછી તો જેટલી સ્પીડ ગરુડની એટલી સ્પીડ મચ્છરની થઈ જાય, એમાં કાંઈ ફરક રહે નહીં. એમ સ્વામી કહે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ તો ગરુડ જેવા છે. કેવા છે? ગરુડ જેવા. ગરુડની પાંખમાં લાખ મચ્છરીઓ બેસી જાય તો એને તો કંઈ ફરક પડે નહીં. એમ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કહે કે ગરુડ જેવા છે, તે એની પાંખમાં આપણે બેસી ગયા છીએ માટે કાંઈ ચિંતા ન રાખવી. મોટા સત્પુરુષ છે. મહારાજ વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે આ જીવને વર્તાલનું 18મું વચનામૃત, મહારાજ કે જ્યારે જ્યારે આ જીવને પૃથ્વી ઉપર ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે છે ત્યારે જરૂર ને જરૂર કાં તો પ્રગટ ભગવાન વિચરણ કરતા હોય અને કાં તો પ્રગટ ભગવાનને અખંડ ધારી રહેલા એવા એકાંતિક સત્પુરુષ
એ આ પૃથ્વી પર જરૂર હોય હોય ને હોય, ક્યારેય પૃથ્વી વાંઝણી રહેતી નથી. એટલે જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે તો મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રાખ્યો છે. એવું નહીં કે ભગવાન હતા ને એમની વખતના સંતો હતા ત્યાં સુધી, મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી હતા ત્યાં સુધી મોક્ષ થયો પછી ના થાય એવું નથી. મહારાજ પોતાના અક્ષરધામમાંથી મુક્તો આ પૃથ્વી પર અનંત જીવોના કલ્યાણ માટે અવારનવાર વારા ફરતી મોકલતા જ રહે છે. અનેક જીવોને ભગવાન પોતાના ધામમાં લઈ જવા માટે એવા મુક્તોને મોકલે છે, અને જે જીવ એવા મુક્તોને આશરો કરી એનો સમાગમ કરી એમાં જીવ જોડી દે છે, એની સાથે આત્મબુદ્ધિ કરી દે છે, એની આજ્ઞાને પાળે છે, એનો મન કર્મ વચને સંગ કરે છે, તો કદાચ એને સ્થિતિ ભલે એના જેવી ના થઈ, એની સ્થિતિ જે સુખ એ મુક્ત ભોગવતા હશે એવા મોટા એકાંતિક સત્પુરુષ ભોગવતા હશે. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કે હાલમાં પણ એવા મોટા સત્પુરુષ પૂજ્યપાદ ગુરુદેવ જેવા હોય એની જેવી સ્થિતિ આજે આપણી તરત ના પણ હોય, ના જ હોય ને, તો ક્યાંથી હોય. પણ એવા સત્પુરુષ સાથે, એવા મોટા સત્પુરુષો છાડતે આ સામાન્ય જીવ જો એની સાથે હેત કરે, પ્રીતિ કરે, એનો સમાગમ કરે, એને રાજી કરવા પ્રયત્ન કરે અને એને રાજી કરવાનું તાન રાખે, તો એ રૂપ જે એની પાંખમાં બેસી જાય તો જે સ્પીડમાં જે રીતે જ્યાં એ જાય ત્યાં એની જોડે હેત કરીને જોડાયેલો એવો મુમુક્ષુ જીવાત્મા એ પણ ત્યાં સુધી પહોંચી જાય છે. આપણે કહીએ ને કે સુરુ સાંઈ ઘણી વાર દ્રષ્ટાંત આપે કે રેલવેનો ડબ્બો હોય મુંબઈ પડ્યો હોય એમ કે અમદાવાદ પડ્યો હોય, પણ જો ડબ્બો હોય એ રાજધાની એક્સપ્રેસ સાથે જોડાઈ જાય તો એનું નામ શું થઈ જાય? રાજધાની એક્સપ્રેસ. અને પણ જો એનાથી ખુલ્લો પડીને સાઈડ પર જ એમાં ટ્રેક ઉપર જ હોય પણ એન્જિન સાથે કનેક્ટ ના હોય તો ડબ્બો કહેવાય, અને એન્જિન સાથે જો જોઈન્ટ થઈ જાય તો રાજધાની એક્સપ્રેસ કહેવાય. એ જ ડબ્બો છે, જો એમનામ રહે છે તો ડબ્બો જ, અને જો એની સાથે કનેક્ટ થઈ જાય જોઈન્ટ થઈ જાય તો એનું નામ એ રાજધાની એક્સપ્રેસ થઈ જાય. અને એ જો ખુલ્લો પડી રહે તો એ ત્યાં ને ત્યાં રહે, મહિનો પડી રહે, વરસ પડી રહે, બે વરસ પડી રહે તો એ ત્યાં ને ત્યાં જ હોય, પણ જો કનેક્ટ થઈ જાય એન્જિન સાથે તો મુંબઈ હોય ત્યાંથી અમદાવાદ હોય તો મુંબઈ પહોંચી જાય, દિલ્હી પહોંચી જાય એક જ દિવસમાં, બે દિવસમાં પહોંચી જાય કે નહીં. એમ જીવાત્મા છે એની કેપેસિટી કેટલી છે, એની પાત્રતા કેટલી છે, એના કરતાંય એણે કોની સાથે જીવ જોડ્યો છે, એને કેવા સત્પુરુષ સાથે પોતાનો જીવ જોડ્યો છે એ મહત્વનું છે. અહીંયા કીધું કે મચ્છર એ ક્યારેય ગરુડસુની ગતિ કરી જ નથી શકવાનું, એની અંદર ક્યારેય કેપેબિલિટી આવવાની જ નથી, શક્ય જ નથી. પણ જો ગરુડની પાંખમાં બેસી જાય તો જે સ્પીડે ગરુડ ગતિ કરે એ જ સ્પીડે મચ્છર ગતિ કરતું થઈ જાય, એ મુમુક્ષુ છે. સ્વામી કહે છે કે આપણે કરવાનું એટલું છે કે એવા મોટા સત્પુરુષને ઓળખવાના છે અને એવા સત્પુરુષ સાથે જીવ જોડવાનો છે, એની સાથે એવો જીવ જોડવાનો કે પછી ગમે એવું પરિસ્થિતિ થાય તો એ કનેક્શન તૂટે નહીં, માન થાય, અપમાન થાય, ધાર્યું થાય, ન થાય. પણ જે મોટા સત્પુરુષ છે તો મોટા જ છે, એ ગરુડ જેવા જ છે, એમ અતિ દ્રઢ નિર્ધાર કરી એની સાથે કનેક્શન બાંધ્યું હોય તો મહારાજ સારંગપુરનું 10મું વચનામૃત મહારાજ કે જે મોટા સત્પુરુષ છે કેવી સ્થિતિવાળા હોય તો કે ત્રણ દેહથી પોતાના આત્માને જુદો સમજતા હોય, પોતાના આત્માને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે આવી દ્રઢ નિષ્ઠાવાળા હોય એવા જે સત્પુરુષ મહારાજ કે એનાથી ભગવાનને અક્ષરધામ અણુમાત્ર પણ દૂર નથી. અને એવા સંતની જેવી સ્થિતિ જેની ન થઈ હોય એવો જે જીવાત્મા હોય એ એવા સત્પુરુષ સાથે જીવ જોડે છે અને એની સાથે એનો સમાગમ એવો કરે મહારાજ કે પછી એનું માન થાય, અપમાન થાય, નિત્ય પાંચ ખાસડા મારે તો પણ એનો સમાગમ છોડી શકે નહીં. કેવી રીતે? તો મહારાજ કે જેમ અફીણનો બંધાણી હોય, અફીણનો બંધાણી હોય ને ગમે એટલું રોકે ટોકે, ગમે એટલું કહો તો એ અફીણ છોડીએ કે? એ ગમે તેમ કરીને ગમે ત્યાંથી પણ એ હોધી લે, એકલો જઈને ખૂણા ખાંચકે જઈને એનું વ્યસન છોડી શકે નહીં. એ મહારાજ કે ગમે તેવું થાય પણ જો એવા સત્પુરુષનો સમાગમ, નિત્ય પાંચ ખાસડા મારે તો પણ એના સમાગમને ન છોડી શકે, આવું જેને વ્યસન પડ્યું હોય સંત સમાગમનું
तो महाराज के जे प्राप्ति ये संत ने थाय एज पाप प्राप्ति ए समागम में पड़ी रहेला ए भक्त ने पण एज प्राप्ति थाय। ज्यामा गुणादित्यानंद स्वामी आवी रीते दृष्टांत आपीने कीधुं, एज महाराजे सारंगपुरना दसमा वचनावृतमा पण महाराज एज वात करी कि एवा जे संतना समागम में पड़ो रहे छे दृढ़ थको, तो महाराज के संतनी जे प्राप्ति एज प्राप्ति भक्त ने थाय। महाराज वक्ते सद्गुरु गुणादित्यानंद स्वामी जूनागढ़ अंदर महाराज ने आज्ञा थी त्या रहता था, मंदिर कामकाज सेवा वगैरह करता था। स्वामी ने ज्ञान चर्चाओ केटलाय भक्तों सांभळवा आवता था दूर दूर थी, अने स्वामी ने आज्ञा पाळी अने स्वामी नो महिमा समझे महाराज की उपासना दृढ़ करे एनु तो कल्याण थाय ज। पण एक जूनागढ़ अंदर कोई शिवजी भक्त नागर ब्राह्मण हशे, ये नागर ब्राह्मण आम तमने ख्याल हो ब्राह्मणों पहलाना जमाना में फरी घरे घरे फरी कोई ने चंदन अर्चाओ करे अने नाड़ा छड़ियों बांधे आव श्रावण मास में करता हो, कोई नागर ब्राह्मण हशे शिवजी भक्त ये नित्य गुणादित्यानंद स्वामी ने पासे आवे, स्वामी ने चंदन की अर्चा करे अने थाळी में थोड़ा घणा फूल हो तो स्वामी माथे वधावे अने एम कहे कि महापुरुषाय नमः, एटले कहेवानो मतलब कि महापुरुष ने वंदन। एटले एवी एने के गुणादित्यानंद स्वामी छे मोटा संत छे एवी एने हृदय में भावना, अने फूल चढ़ावीने स्वामी ने पगे लागीने कायम जतो रहे, कायमनो आटलो एनो नियम। पछी त्यां राधा रमण देवना दर्शन करवा ये ना जाय, खाली स्वामी ने अर्चा करी फूल वधावी महापुरुषाय नमः पगे लागी पोताना कामे ए तो आगळ चाल्यो जाय। तो कोई दिवस कोई हरिभक्ते पूछू के स्वामी आ तो केवल तमारो ज भगत छे आने बीजू काई तो करतो नथी, नथी आज्ञा पाळतो, नथी भगवानना दर्शन करवा जतो के नथी बीजू काई करतो, तो आनु कल्याण थशे के नहीं थाय। गुणादित्यानंद स्वामी के ये भक्त ने तो अमारे जे मनवारमां महाराजे कीधुं, स्वामीए कीधुं के महाराज के अमे छेल्ले गारो भरीने पण अक्षरधाममां लई जशुं, भले एने गारानी अंदर पण अमारे भेगो करीने अमारे एने अक्षरधाममां तो लई ज जवो पड़शे, कारण के अमारी साथे जोड़ायो छे मोटा सत्पुरुष साथे एने जीव तो जोड्यो छे, एटलुं हेत थयुं छे अने मोटा पुरुष जाण्या छे, तो महाराज के अमारे एनुं कल्याण तो करवुं पड़शे। कल्याण ना अनेक साधनों छे, शास्त्रनी अंदर अनेक साधनों कल्याणना बताया छे, पण सौथी जो कोई सहेलू साधन होय तो सद्गुरु निष्कुळानंद स्वामी काव्यमां एवुं कहे छे, स्वामी के कह्युं बहु प्रकारे कल्याण रे पण सहुथी सरस संत मारे, कह्युं बहु प्रकारे कल्याण रे पण सहुथी सरस संत मारे। कल्याणना घणा साधनों छे, पण जीवात्मा माटे जो कोई सरल अने सीधू साधन होय तो संत रूपी एक एवं पात्र छे, संत एवं माध्यम छे कि एमां जो जीवने जोड़ाण थई जाय, एमां हेत थई जाय, एनी वात मनाय, एमां दृढ़ हेत थई जाय, तो जीवने सहेजे सहेजे कल्याण थई जाय, एमां अघरू पड़े नहीं। बीजा साधनों एवा छे कि जीवने करवा पड़े अने एमां कठिनाय पण पड़े, कठण पण पड़े, थाय के ना पण थाय, पण आ साधन एवुं छे कि सहेजे सहेजे एमां हेत थाय, एमां जीव जोड़ाय तो बीजा बधा साधन आपोआप आवे। पण बीजा साधन होय ने संतमां हेत थाय ज एवुं कोई नक्की नथी, घणीवार साधननो पण जीवने अहम पण आवी जाय। मुक्तानंद स्वामी ने महाराजे आज्ञा करी कि स्वामी महाराज कहे कि 50-60 साधुओने लईने महाराज कहे कि अमदावाद जाओ ने त्यां संस्कृतनो अभ्यास करजो ने करावजो करावजो संतोने। एटले मुक्तानंद स्वामी संतोनुं मंडळ लईने अमदावाद गए,
અને અમદાવાદમાં દરિયાખાનના ઘુમ્મટ નીચે સંતો રહેતા અને ત્યાં ભજન કરતા અને ભણતા. સંતો દિવસે ત્યાં પાઠશાળા હશે નજીક, ત્યાં પાઠશાળામાં પણ પાઠ કરવા જતા, મુક્તાનંદ સ્વામી પાસે પણ ભણતા. પણ ત્યાં જે પાઠશાળામાં જે વિદ્વાન હતા પંડિતજી, પાઠ કરાવતા અને ભણાવતા. પછી સંતો દિવસે ત્યાં પાઠ કરીને પાછા રાત્રે જે ઘુમટ નીચે, દરિયાખાનના ઘુમટ નીચે જ્યાં સંતો રહેતા, ઉતારતો ત્યાં આવતા. પણ રાત્રે પણ કોઈ એક પણ શિક્ષકનું જ રૂપ લઈને કોઈ ભૂતયોનીને પામેલા પંડિત, એ શિક્ષકનું જ રૂપ, એ પંડિતજીનું જ રૂપ લઈને સાંજે પાછા આવે અને સાંજે પણ સંતો એમની પાસે ભણે. ભાઈ સંતો બીજે દિવસે પાછા પાઠશાળામાં જાય અને પાઠ બોલે, પાઠ આપે, ત્યારે પેલા પંડિતજી કહે કે આ પાઠ તો હજી મેં ભણાવ્યો નથી ને તમે કેમ આ બધું તૈયાર કરી દીધું. ત્યારે સંતો કહે કે તમે તો સાંજે આવ્યા હતા, સાંજે આવો છો ને સાંજે ભણાવી જાઓ છો ને. ત્યારે પેલાને ખબર પંડિતજીને કે આ જગ્યાએ શું થયેલું પૂર્વાપરને, એને ખબર કે પેલા એક પંડિત હતો એ અહીંયા અધોગતિને પામેલો. એટલે એણે સંતોને વાત કરી કે બીતા નહીં પણ હું એક વાત કરું છું કે એ જે સાંજે મારું રૂપ લઈને આવે છે એ કોઈ અહીંયા જ કોઈ પ્રેત યોનીને પામેલા પંડિતજી હતા, પણ અધોગતિને પામેલા એટલે એ થયેલા જ, એ આવીને તમને ભણાવી જતા હશે. એ સંતો તો પાછા પાઠ લઈને સાંજે પાછા ગયા. ફરી પહેલાં તો એનો નિત્યક્રમ મુજબ સાંજે તો પાઠ કરાવવા પહેલાં એ જ પંડિતજીનું રૂપ લઈને આવે છે, દિવસે જેની પાસે ભણે એ જ પંડિતજીનું રૂપ લઈને આવે. એટલે સંતોએ તો પછી વાત પૂછી કે તમે કોણ છો. એટલે પછી પેલા પંડિતજીએ પોતાની બધી વાત કરી કે હું એના પૂર્વજન્મની જે કંઈ બધી પ્રસંગ હતી એ બધી વાત સંભળાવી. ત્યાર પછી સંતોએ મુક્તાનંદ સ્વામીનો યોગ કરાવી આપ્યો. એટલે એ પ્રેતયોનીને પામેલા જે વિદ્વાન પંડિતજી હતા એ મુક્તાનંદ સ્વામી પાસે આવીને બેઠા અને એણે સ્વામી જોડે બધી વાત કરી. સ્વામી જોડે બેસીને એને શાંતિ થઈ. સ્વામી એને મહારાજની વાતો કરી અને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવીને ધીરે ધીરે એને સ્વામીમાં હેત થયું. અને સ્વામીમાં હેત થયું અને પછી એને સ્વામીએ પ્રેતનો દેહ છોડાવીને સ્વામી એને મહારાજના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવી. હવે એ પ્રેતયોનીનો જીવ એને ક્યારે, એ તો કંઈ મુક્તની છેલ્લી કોટીનો હતો નહીં, કે આમ તો કીધું કે મુક્તના ભેદ છે મચ્છરથી લઈને ગરુડ સુધીના, બરાબર. હવે પ્રેતયોની એ તો કંઈ મચ્છરમાંય ના આવે ને, તો મુક્તના ભેદમાં છે આ તો. એ તો ક્યાં મનુષ્ય નહોતો, મનુષ્ય કરતાં હલકી યોનીમાં પ્રેતયોનીને પામેલો જીવ, એનું તો ક્યારે કલ્યાણ થવાનું હતું? એ તો ક્યારે કલ્યાણ થાય, શક્ય જ નથી. પણ એને જો મોટા સત્પુરુષમાં મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષને વિશે હેત થયું, એને સાધુને જોઈને એમ થયું કે આ સાધુ મહાન છે અને એની સેવા કરવા જ આવતા હતા ને પંડિત, એ તો કંઈ બીજું કંઈ સંતોને કરતા નહોતા, એ આવી નિત્ય ભણાવતા હતા. અને મુક્તાનંદ સ્વામી વહેત થયું, મુક્તાનંદ સ્વામીની વાત મનાણી, તો ક્યાં પ્રેતયોનીને પામેલા ને ક્યાં ભગવાનના ધામને પામ્યા. એટલે જે મચ્છરિયો ગરુડની ગતિ કરી શકે એ સ્વામી કીધું ને, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તો કેવા છે, ગરુડ જેવા છે. એની પાંખમાં બેસી જઈએ તો જેમ જ્યાં એ જાય ત્યાં આપણને લઈ જાય, આપણને પહોંચાડી દે એવા છે. નિષ્કુળાનંદ સ્વામીની કલ્યાણ નિર્ણયની કડી છે, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેને મળેલે કલ્યાણ રે. આ જીવાત્માને કાં તો પ્રગટ ભગવાન મળે અને કાં તો એવા પ્રગટ ભગવાનને ધારી રહેલા એકાંતિક સત્પુરુષ મળે, ત્યારે જ જીવાત્માનું કલ્યાણ થાય છે. એના વગર જીવાત્માનું કલ્યાણ થવું અતિ અઘરી બાબત છે. સ્વામી કહે છે કે આપણે તો એની પાંખમાં બેસી ગયા છીએ, માટે કંઈ ચિંતા ન રાખવી. આપણે કોની પાંખમાં બેઠા છીએ? આમાં ગુણાતીતાનંદ સ્વામી એવું ના કીધું. પેલા એ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મચ્છરિયું ગરુડની ગતિ કેમ કરે, એનાથી તો થઈ જ ના શકે. ત્યારે સ્વામી કીધું કોઈ મચ્છર ગરુડની પાંખમાં બેસી જાય તો એ પણ એની જેવી ગતિ કરે. પછી સ્વામીએ કીધું કે આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તો કેવા છે, ગરુડ જેવા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી પણ ગરુડ જેવા જ હતા ને, પણ એણે એવું કીધું કે ભાઈ મારી પાંખમાં બેસી જાય. અને એમ એ રીતે જો વાત કરે તો કોઈને મનાય પણ નહીં.
કે ભાઈ એમ થાય કે આ તો સ્વામી પોતાનો મહિમા ગાય છે અને ટાઢા પોરના આપે છે એવું જ થાય ને. પણ હકીકતમાં તો સ્વામી પણ એવા જ હતા ને, ગુણાતીતાનંદ સ્વામીમાં પણ જો એ થઈ જાય ને એમાં પણ જો કોઈ જોડાય તો એને પણ સ્વામી જ્યાં અક્ષરધામની પ્રાપ્તિ કરાવી મૂકે એવા સંત હતા. એમ વર્તમાન કાળે પણ એવા મોટા એકાંતિક સત્પુરુષ હોય પણ એ આપણને ઓળખવા પડે. મહારાજ અંત્યના મધ્યના 27મા વચનાવૃતમાં કહે છે કે શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માણ આદિ એક જે ધર્મો એ જેને વિશે હોય એવા જે સંત એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય અને એવા સંતના વચને કરીને ભગવાનનો દ્રઢ નિશ્ચય કરવો અને એ રીતે જે જીવનું કલ્યાણ થવું તે અતિ સરળ છે. પણ એવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એ આપણા જીવને એવી જીવમાં હા પડી જાય કે આ મોટા સત્પુરુષ છે એ ભગવાનને અને એમને સાક્ષાત સંબંધ છે અને ભગવાનને મળેલા છે અને મારે મારું કલ્યાણ કરવું છે તો મારે એને એકાંતિક દ્રઢ ભાવ એમાં જોડાવવું છે, આવું જીવાત્માને નક્કી કરવું પડે. સ્વામી કહે કે આપણે તો એવા મોટા એકાંતિકની પાંખમાં બેસી ગયા છીએ માટે કાંઈ ચિંતા રાખવી નહીં, પણ આપણને મનાઈ ગયું હોવું જોઈએ કે આ ગરુડ જેવા છે અને હું એની પાંખમાં બેઠો છું. ભાઈ બેઠા પછી બીજું કંઈ ના કરીએ તો, નહીંતર જો પાછા બેસીને ઉડી જઈએ તો ગરુડ જતું રહે ને આપણે રહી જઈએ. પણ એને દ્રઢતાપૂર્વક વળગી રહેવું પડે ત્યારે એ વસ્તુ શક્ય બને. સ્વામી આગળ કહે છે, ત્યારે વળી પૂછ્યું પેલા હરિભગતે કે પાંખ તે શી સમજવી, એ પાંખ કઈ, મોટા સત્પુરુષ બતાવ્યા પછી એમાં પાંખ કઈ સમજવી. ત્યારે પછી સ્વામી બોલ્યા, જે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે તેને મૂકવી જ નહીં. મોટા સત્પુરુષમાં હેત કરીએ પછી મોટા સત્પુરુષ જે આજ્ઞા કરે, જે ભગવાનની આજ્ઞા કરેલી છે, જે મોટા સત્પુરુષ ભગવાનની ઉપાસના આપણને દ્રઢ કરાવે, એ ઉપાસના અને આજ્ઞા એ જીવમાં દ્રઢ કરીને રાખવી, એ બે પાંખો છે સ્વામી કે જો પાંખ, એ બે પાંખ હશે તો એ બે પાંખથી ભગવાનના ધામ સુધી પહોંચી શકાશે. પણ એક પાંખ હોય ને એક ના હોય તો પણ કામ ચાલે, એટલે બંને પાંખ જોઈએ. મહારાજ કે આજ્ઞા, સ્વામી કહે છે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે તો સહેજ જ અક્ષરધામમાં જવાશે. મહારાજ હરિચિતામૃત સાગરની અંદર મહારાજ કહે છે કે મારા વચનનો આદર રાખે તે મારા આદર રાખ્યા બરાબર છે. ભગવાનની આજ્ઞાનો આદર રાખવો એ ભગવાનનો આદર કર્યા બરાબર છે. આપણે કોઈની આજ્ઞા હોય, આપણે કોઈ ગવર્મેન્ટની કે એની સરકારનો જ કંઈ લો હોય ને આપણે એને ના ફોલો કરીએ તો તરત દંડ થાય કે નહીં? કોઈ રાજાએ કંઈ હુકમ પાડ્યો હોય બહાર પ્રજાઓને અને જો એને ન માનવામાં આવે તો કોનું અપમાન કર્યું કહેવાય? રાજાનું જ અપમાન કર્યું કહેવાય. એને ફોલો કરીએ તો કોને ફોલો કર્યા કહેવાય? રાજાને ફોલો કર્યો કહેવાય. એમ મહારાજ કહે છે કે મારા વચનનો આદર રાખે તે મારો આદર રાખ્યા બરાબર છે. આપણે ભગવાનની આજ્ઞા પાળીએ છીએ, કોઈ આજ્ઞા પાળીએ છીએ એટલે આજ્ઞા નથી પાડતા, ખાલી શિક્ષાપત્રીની આજ્ઞા નથી પાડતા, આપણે ભગવાનનો આદર કરીએ છીએ. મહારાજ કે મારા વચનમાં મારો નિવાસ છે. મહારાજ શિક્ષાપત્રીમાં પણ કીધું ને મદરૂપમ ઇતિ મદ વાણી, મારી વાણી છે જ મારું સ્વરૂપ છે. મહારાજ અહીંયા કે હરિચામ સાગરમાં મહારાજ કે મારા વચનમાં મારો નિવાસ છે, તેનો જેટલો આદર રાખે તેટલો હું તમારી પાસે પાસે છું. વચનરૂપી મારું દિવ્ય શરીર ક્યારેય પરોક્ષ થતું નથી. ભગવાન પોતાની આજ્ઞા રૂપે કાયમ સત્સંગમાં આપણી સાથે પ્રગટ રહે છે. જ્યાં આજ્ઞા પડે છે ત્યાં મહારાજ એની સાથે રહે છે. એવી જ રીતે મહારાજ મધ્યના 6ઠા વચનામૃતમાં મહારાજ કે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે છે ત્યારે હમણાં તો કંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે તો મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. એ મોટા સત્પુરુષ આજ્ઞા આપણને આપે અને આપણે પાળીએ તો હમણાં કદાચ આપણને એનાથી કંઈ તરત ફાયદો ના દેખાઈ જાય કે ભાઈ આટલું કર્યું તો આટલા રૂપિયા કે આટલો ફાયદો થઈ ગયો ને આટલો ખોટ થઈ ગયો ને આટલો નફો થઈ ગયો. અત્યારે મોટા પુરુષની આજ્ઞા પાળીએ તો ઘણીવાર લોકમાં કોઈને એમ દુઃખી પણ જણાય ને આપણને પણ થોડાસ થોડું ઘણું એ રહીને આપણું મન કે હજી એટલું બધું દ્રઢ ના થયું હોય તો પણ આપણે એની આજ્ઞા પાળવામાં પ્રયાસપૂર્વક કંઈ થોડી પાળવી પડતી હોય. પણ આપણને હેત હોય કે જો આમ કરીશ તો મોટા પુરુષ રાજી થશે, આમ કરીશ તો મોટા પુરુષ મારા ઉપર પ્રસન્ન થશે, એમ કરીને આપણે એની આજ્ઞા પાળીએ. પણ હમણાં તો આપણને કદાચ આજ્ઞા પાળવાથી મહારાજ કે કંઈ લાભ ગેરલાભ ના જણાય, પણ મહારાજ કે અંતે
જે મોટા પુરુષની આજ્ઞામાં વર્તે છે એનું કલ્યાણ થાય છે. મહારાજ કે જેમ હુંડીમાંથી પૈસા નિસરે છે તેમ, જેમ ચેક લખ્યો હોય તો કોઈ કે આ તો ભાઈ કાગળ છે, આમાં તો શું કંઈ નથી, પણ જે જાણકાર હોય અને એને બેંકમાં જમા કરાવે તો એમાંથી હે $10,000 ચેક હોય તો $10,000 મળે, અને $1,00,000 ચેક હોય તો $1,00,000 મળે. એમ મોટા સત્પુરુષની આજ્ઞા પાળીએ તો હમણાં તો કંઈ ના બહુ જણાય, જેમ કાગળમાં આમ તો કંઈ માલ નથી, કાગળમાં કંઈ માલ છે, પણ એમાં રકમ લખી છે ને સાઇન કરી છે તો એની કેટલી મોટી કિંમત છે. એ મોટા પુરુષની આજ્ઞામાં વર્તીએ છીએ તો હમણાં તો આપણને કંઈ બહુ મોટો લાભ ગેરલાભ નથી જણાતો, પણ અત્યારે એમની આજ્ઞામાં વર્તીશું તો મહારાજ કે અંતે એનું કલ્યાણ થશે. બ્રહ્માનંદ સ્વામી ગામડામાં વિચરણ કરતા હતા. સ્વામી વિચરણ કરતાં કરતાં કોઈ ગામડામાં ગયા તો કોઈ માછીમારનો છોકરો માછીલા મારતો હશે, માછલા મારતો હશે, તો સ્વામીને દયા આવી કે ઓહો આ જીવાતમાં આટલા બધા જીવોને મારે છે, આનું ક્યારે કલ્યાણ થશે, આ પાપનો ફળ ક્યારે ભોગવી શકશે. સ્વામી એને બોલાવ્યો પાસે અને વાત કરી કે આટલા બધા જીવોને મારીને તું તારું પેટ ભરે છે તો આ પાપનું ફળ તારે કેટલું બધું ભોગવવું પડશે, આ બધું મૂક, એમ કરીને કેટલી વાત કરીને સ્વામીએ બધાને સમજાવ્યું. ત્યારે કીધું કે સ્વામીની આજ્ઞા એણે માની કે કંઈ વાંધો નહીં, એણે કરીને એણે માછલા મારવાનું બંધ કર્યું. હવે મારે શું કરવું? તો સ્વામી કહે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, ભગવાન તારી રક્ષા કરશે ને ભગવાન તારું આલોકનું પરલોકનું બે સારું કરશે. ત્યારે કહે કે મને તો એવું બધું આવડે નહીં. તો સ્વામી કહે બીજું શું આવડે? તો બીજી કહે એવું મને મને કંઈ નહીં આવડે, મને તો તમારું પેટ યાદ રહેશે માટલા જેવું. તો સ્વામી કહે કંઈ વાંધો નહીં, એને યાદ રાખજે. તો એક સ્વામીની આજ્ઞા કરીને એણે માછલા મારવાનું બંધ કર્યું ને ખાલી એક સ્વામીનું પેટ જ યાદ રાખ્યું, તો એ સ્વામી અંત સમયે એને મહારાજને લઈને તેડવા આવ્યો. એ મોટા પુરુષની આજ્ઞાએ કરીને કે ભગવાનની આજ્ઞાને જે પાળે છે એને હમણાં તો કંઈ બહુ લાભ ગેરલાભ ના જણાય, પણ અંતે મહારાજ અને મોટાની આજ્ઞામાં જે વર્તે છે એના ઉપર ભગવાનને મોટા રાજી થાય છે. હકીકતમાં સાધન છે, આપણે સાધન કરીએ છીએ. મહારાજ કીધું ને મહારાજ કે જીવનું કલ્યાણ તો આશ્રય કરીને છે, દ્રઢ આશ્રય કરીને, તો બીજા બધા સાધન શા માટે કરવાના? આ બધું વ્રત દાન તપ આજ્ઞા ઉપાસ નામ કરવું ના ના કરવું ને કેટલું બધું કરવાનું, એ બધું શા માટે કરવાનું? એ બધું કરીએ છીએ આપણે ભગવાનને મોટાને રાજી કરવા કરીએ છીએ. આપણા સાધન છે, સાધનથી તો કંઈ આપણું મોક્ષ નથી થવાનું, સાધનથી તો કંઈ કલ્યાણ થવાનું નથી. આપણા સાધન કંઈ એવા નથી કે સાધનથી ભગવાન કલ્યાણ આપી દે. સાધનની તો હમણાં વાત આવી હતી ને ભક્ત ચિંતામણીમાં કે જૈનો છે કંઈ સાધનો ઓછા કરે છે, તો કેટલા બધા સાધનો કરે છે, એના સાધન સામે આપણા સાધન તો કેટલાય ઓછા કંઈ ના લાગે, પણ સાધન કરીએ છીએ ભગવાનને અને મોટાને રાજી કરવા. એ કેવું આપણી પાસે કરાવવા માગે છે એ પ્રમાણે વર્તીએ છીએ તો એ રાજી થઈ જાય આપણા ઉપર, તો એના રાજીપાથી આપણું કામ થઈ જાય. એટલે આપણે જે કંઈ સાધન કરીએ છીએ આપણા કલ્યાણ માટે નહીં, પણ ભગવાનને મોટાને રાજી કરવા કરીએ છીએ, અને એ જો રાજી થઈ જાય તો કામ થઈ જાય. એટલે પૂર્વે અને વર્તમાન કાળે જેને ભગવાનને મોટાને રાજી કરવાનું તાન છે એ બધું જ, એનાથી શું ના થાય બધું જ કરે છે. જે લોકની અંદર અશક્ય દેખાય એવું કામ પણ એ કરે છે. મહારાજ વખતે પીપળાવ ગામની અંદર પ્રભાશંકર કરીને ભગવાનના ભક્ત હતા. મહારાજ વડતાલમાં બિરાજમાન હશે અને મહારાજને ભગતની કંઈ પરીક્ષા લેવી હશે અથવા તો કોઈ ભક્તોને બતાવવું હશે. મહારાજનું દરેક ચરિત્ર કંઈક ને કંઈક કારણથી જ હોય. પ્રભાશંકર, પીપળા ગામના પ્રભાશંકર, એને બરાબર યુવાન અવસ્થા અને એને બરાબર લગ્નની તૈયારીઓ થઈ અને એની જાન ઉપડવાની દિવસ હતો અને સવારનો સમય, કેટલાય સગા સંબંધીઓ બધા આવેલા અને જાનૈયાઓ બધા તૈયાર અને પ્રભાશંકરની જાન જવાની તૈયારી, અને એવામાં વડતાલથી કોઈ મહારાજનો પત્ર આવ્યો કોઈ લઈને, અને પત્ર વાંચ્યો તો મહારાજે આજ્ઞા કરી કે અત્યારે વડતાલ આવજો, અમારે તમારું કામ છે. પ્રભાશંકરે પત્ર વાંચ્યો, મહારાજની આજ્ઞા થઈ કે અત્યારે વડતાલ મહારાજ બોલાવે છે, અને આ બાજુ એને લગ્નની જાન ઉપડવાની તૈયારી ને આ બાજુ મહારાજનો પત્ર આવ્યો, હવે આ સમયે શું કરવું? આપણે વિચારીએ કે ભાઈ આજે તો પૂરું થઈ જશે પ્રસંગ, પછી કાલે
જઈ આવીશું. પણ આ પ્રભાશંકર તો ત્યારે ને ત્યારે કે મહારાજની આજ્ઞા થઈ માટે અત્યારે ને અત્યારે મારે જવું પડશે. એના મા બાપ, સગા સંબંધીઓ, જાનૈયાઓ બધા સમજાવવા બેઠા કે ભાઈ આ તો ભગવાન કહે, પણ ભગવાનને થોડી ખબર હોય કે અત્યારે આ લગ્ન કરવા ચાલ્યો છે ને મારે બોલાવાય નહીં. ઘનશ્યામ કાકા, ખબર હોય? ભગવાનને તો ખબર જ હોય, પણ આ પ્રભાશંકરે વિચાર્યું કે મહારાજે બોલાવ્યા છે તો મારે તો જવું જ જોઈએ. તો બધા સગા સંબંધીઓએ કેટલું સમજાવ્યા, મા બાપે સમજાવ્યા, પણ તો એ માન્યા નહીં કે અત્યારે મહારાજની આજ્ઞા છે માટે મારે પહેલાં મહારાજને મળવા જવું પડશે. તો એક બાજુ જાનૈયાઓ, સગા સંબંધીઓ બધા બેસી રહ્યા, આ ભગત સીધા વરતાલ પહોંચે અને આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજ કે આવો પ્રભાશંકર, શું કરતા હતા તમે? મહારાજ આવી રીતનો બધું પ્રસંગ હતો અને તમારી આજ્ઞા થઈ તો આવ્યા. મહારાજ કે પણ તમે તો બહુ ખોટું કર્યું. મહારાજ કે આવા પ્રસંગે તો તમારે બધું પતાવીને પછી આવવું જોઈએ ને. પ્રભાશંકર કે મહારાજ પરણવાનું તો પછી થશે, પણ તમારા જેવા સર્વોપરી ભગવાન એની આજ્ઞા થાય હું અત્યારે પરણવા જાઉં એ મને કેમ મંજૂર હોય? મારે તો તમારું વચન આજ્ઞા થાય ને તરત આજ્ઞા પ્રમાણે કરવું એ જ મારું તાન છે. તો મહારાજ એની આવી તત્પરતા જોઈને મહારાજ રાજી થઈ ગયા અને મહારાજે સભામાં એના વખાણ કર્યા. એટલે ભગવાનની મોટાની જે આજ્ઞાને એની મરજીને પ્રમાણે વર્તવાની જે જીવની તત્પરતા હોય એ તત્પરતાને જોઈને ભગવાનને મોટા રાજી થઈ જાય. અને ભગવાનને મોટા રાજી થાય ત્યારે જીવના સાધન છે એ સાધન કરવાથી જે ના મળે એ મોટાના ભગવાનના રાજીપાથી જીવને તત્કાળ મળી જાય છે. એવું છે. દાદા ખાચર જો મહારાજે ખાલી આજ્ઞા કરી તો હજામત દાઢી કરતા હતા તો અડધી દાઢીએ ઊભા થઈને પહોંચી ગયા. મહારાજ કે પણ આ દાદા દાઢી તો અધૂરી પૂરી કરવી હતી, હજામત તો પૂરી કરવી હતી. દાદા ખાચર કે મહારાજ આજ સુધી જન્મોજન્મ હજામત જ કરાવી છે, આ તમારી આજ્ઞા નથી પાડી એટલે જ આ બધું ચાલુ રહ્યું છે જન્મ મરણ. આ તમારા જેવા મોટા ભગવાન એ આજ્ઞા કરે ને હું હજામત કરવા બેસી રહ્યો એ મને કેમ પોસે? એટલે એક ભગવાનને મોટા સત્પુરુષની આજ્ઞા પાળવાની જ્યારે તત્પરતા જીવને જાગે છે ત્યારે ભગવાન અને મોટા રાજી થઈ જાય છે. આપણે કેટલું કરીએ છીએ એના કરતાં આપણને કેવી ભાવના કેવી છે ને આપણે કેવી મોટા પ્રત્યેની તત્પરતા એના વચનમાં એની મરજીમાં વર્તવાની આપણને તત્પરતા કેટલી છે એ જોઈને ભગવાનને મોટા રાજી થાય છે. અહીંયા સ્વામી કહે છે કે પાંખો કઈ છે, મોટા સત્પુરુષની પાંખમાં બેસી જવું તો પાંખ કઈ? તો સ્વામી કહે કે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે. ભગવાનને મોટાની મરજીમાં વર્તવાની આપણી તૈયારી રાખવાની. બીજી પાંખ સ્વામી કે ઉપાસના છે, એક આજ્ઞા અને બીજી ઉપાસના. ઉપાસના શું? તો મહારાજને જેવા છે એવા જાણવા, મોટા સત્પુરુષ થકીને એને એવા હૃદયથી સ્વીકારવા. મહારાજ કારિયાણીના બીજામાં કહે કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી ને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એ જીવમાં હા પડી જાય અને એનો અહોહો પણ કેફ જીવમાં થઈ જાય. આપણે ભાગ્યશાળી છે કે આપણને ગુરુજી જેવા મોટા સત્પુરુષ એ આપણને વાતે વાતે અને ગળથૂથીમાં આ જ પાય છે કે મને મળ્યા જે મહારાજે સર્વોપરી તો આ ભગવાન સ્વામિનારાયણ એક જ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે આ જીવથી બધું થઈ શકે છે પણ ભગવાનને પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ કહેવા ત્યાં જ જીવ અટકી જાય છે. ભલભલા મોટા મોટા બધાય નથી કહી શકતા. ત્યારે આપણે ભાગ્યશાળી છે કે આપણને ભગવાનની કૃપાથી ભગવાન એવા મોટા સત્પુરુષ, ગુરુજી જેવા સત્પુરુષનો યોગ આપ્યો તો આપણા જીવમાં સહજ એવું છે કે આ મહારાજ સિવાય બીજો ભગવાન નથી. બીજા જે કંઈ પાસે જે કંઈ છે એનું આપેલું છે. જેમ સમુદ્રમાંથી અનંત જીવો પોતપોતાની કેપેસિટી પ્રમાણે એમાંથી પાણી મેળવીને પુષ્ટિ મેળવે, વરસાદનું પાણી જે કંઈ નદીઓનું પાણી છે બધું સમુદ્રમાંથી જ આવે છે, એનું બાષ્પીભવન થઈને સમ નદીઓમાં આવે, પણ સમુદ્ર ક્યારેય ઓછો થતો નથી. એમ ભગવાનની ઉપાસના કરીને, ભગવાનની ભક્તિ કરીને, ભગવાનની આજ્ઞા પાળી અને ભગવાનનું આપેલું ઐશ્વર્ય બધા પાસે છે, પણ ભગવાન ક્યારેય ભગવાનનું ઐશ્વર્ય, એનો પ્રતાપ, એની સામર્થ્ય એ ક્યારેય ઓછી થતી નથી. એનું આપેલું બધાએ ભોગવે છે. જેની અંદર જે કંઈ છે એ બધી એની આજ્ઞા એની ઉપાસના એ કરીને છે. જેટલી એની ઉપાસના દ્રઢ છે એટલું એને આપ્યું છે.
મહારાજ વચનાવતમાં કે આ મહારાજને જેવા જાણે છે જીવ એવો ભગવાન એને કરે છે. મહારાજ પંચાળાના સાતમા વચનાવૃતમાં મહારાજ કે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત કોઈ કુસંગને યોગે અથવા તો પ્રારબ્ધ કર્મને યોગે કંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય, એનું અકલ્યાણ ન થાય. અને મહારાજ કે જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. મહારાજ કે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય, બધા બધું ખૂબ તપ ને ભજન ને બધું ફૂલ કરતો હોય પણ ભગવાનને જો જેવા છેવા જાણતો ના હોય, ભગવાનને સર્વોપરી સમજે નહીં, તો મહારાજ કેનું કલ્યાણ થવું અતિશય કઠણ છે. અને જેની સર્વોપરી દ્રઢતા હોય જેના જીવનમાં, એને જોઈને મહારાજ પણ રાજી થાય. લો, નિત્યાનંદ સ્વામીને જ્યારે મહારાજે કીધું કે તમને સત્સંગની બહાર કરીશું, વિમુખ કરીશું, નિત્યાનંદ સ્વામી કહે કે મહારાજ સત્સંગી જીવનમાં તો તમને તમે જેવા છેવા સર્વોપરી જ તમારું પ્રતિપાદન કરીશું. મહારાજ કે ના, અમને શ્રીકૃષ્ણ જેવા જ લખવાના. આખી સભા બધા એક બાજુ, મહારાજ બાજુ, નિત્યાનંદ સ્વામી એકલા થઈ ગયા. તોય નિત્યાનંદ સ્વામી એમ ના કીધું કે આ બધાએ કીધું મહારાજ કહે છે તો તમે કોઈ એમ. તોય નિત્યાનંદ સ્વામી ભળ્યા નહીં, મહારાજના કરેલા વિમુખ થયા, કાઢી મૂક્યા. તોય નિત્યાનંદ સ્વામીની દ્રઢતા જોઈને પછી મહારાજ એના ઉપર એવા રાજી થયા કે મહારાજ એની નિષ્ઠાને વખાણી અને મહારાજ ભેટી પડ્યા. હમણાં આપણે સવારની કથામાં વજીબાની કથા આવી, વિજાપુરના વજીબા સ્વયં મહારાજ જેની પરીક્ષા લેવા ગયા અને મહારાજે કેટલા ચમત્કારો બતાવ્યા, ઐશ્વર્ય બતાવ્યા, અંતર્યામીપણું બતાવ્યું, આમ પગ લાંબા કરીને પીપળો સામે અડાડી દીધો અને કેટલું બતાવ્યું. તોય વજીબાને ક્યારે ભગવાનને તો પ્રગટ મળ્યા જ નહોતા, તોય ભગવાનનો જે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય સંતો થકી થયો એવો દ્રઢ થયો કે ભગવાનને ડોલાવા આવ્યા તોય ડોલ્યા નહીં. અને એની દ્રઢતા જોઈને ભગવાન એના ઉપર રાજી થાય. એટલે મહારાજને આપણી બુદ્ધિ ક્યારેક સંશય કરે તો પણ એમાં જે ના લેવાય તો એના ઉપર ભગવાન રાજી થાય છે. એટલે સ્વામી કહે કે આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે, એને દ્રઢ પકડી રાખવી ને એમાં બેસી જવું તો એ ગરુડ જ્યાં જશે ત્યાં લઈ જશે, મોટા સત્પુરુષ જ્યાં જશે ત્યાં આપણને લઈ જશે. એમ કહીને વળી બોલ્યા, જે ત્રણ પ્રકારના પંખી છે તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઈંડા સેવે એવા છે અને કેટલાક પંખી તો દ્રષ્ટિ દ્વારા ઈંડા સેવે એવા છે અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા, જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એમ કહીને બોલ્યા, જે તો દ્રષ્ટાંત છે અને એનો સિદ્ધાંત તો એ છે, જે વૃત્તિ દ્વારા સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં આપણે પડ્યા છીએ માટે કાંઈક અસર રહેશે નહીં એમ જાણવું. સ્વામી ત્રણ પ્રકારના પંખીઓનો દ્રષ્ટાંત આપે છે. સ્વામી કે એક પંખી એવું છે કે વૃત્તિ દ્વારા પોતાના ઈંડાનું બચ્ચાનું સેવન કરે, એક પંખી એવું છે વૃત્તિ દ્વારા સેવન કરે, એક એવું છે કે ઉપર પાંખ ઉપર બેસીને સેવન કરે. ક્રોંચ પક્ષી હોય એ પોતાના બચ્ચાને ઈંડાનું ઈંડું મૂકે અને સમુદ્રના આ કાંઠે મૂક્યું હોય ઈંડું, પછી એ ઉડીને ગમે તે ચારો સમુદ્રના સામે કાંઠે પણ ઉડીને જતું રહે તો એ પોતાની વૃત્તિથી એ ઈંડાનું પોષણ ત્યાં બેઠું સામે કાંઠે હોય તોય કરી દે અને એ ઈંડામાંથી બચ્ચું થઈ જાય એની વૃત્તિથી. અને બીજા પંખીઓ એવા છે કે દ્રષ્ટિથી ઈંડાને સેવે, એ પોતાની આંખ સામે હોય ઈંડું એટલે એની એની દ્રષ્ટિથી એનું સેવન કરી દે. એવું કહે છે ટીટોળી, લગભગ ટીટોળી હોય અથવા તો માછલી છે, પોતાના ઈંડાનું સેવન આંખથી ખાલી દ્રષ્ટિથી કરી દે, દ્રષ્ટિથી એની ઉપર રાખે એટલે એનું સેવન થઈ જાય. અને ઘણા પંખી એવા હોય કે ઈંડાની ઉપર બેસીને એનું પોષણ કરે, ભાઈ ચકલી છે, કબૂતર છે, કે એની ઉપર બેસીને એનું પોષણ કરે. તો સ્વામી કહે કે જે ઈંડું એવું છે કે જે પંખી એવું છે કે વૃત્તિ દ્વારા એ પોતાના બચ્ચાનું ઈંડાનું પોષણ કરે છે, એ પંખી કદાચ વૃત્તિથી તો નથી પણ એ પ્રગટ આવીને ત્યાં બેસી જાય તો ઈંડું બગડે? એ તો હું કહું એ તો એની તો કેપેસિટી સામેથી કરવાની છે, તો પાસે આવ્યા તો વધારે સારું છે, એમાં કંઈ ખોટું તો નથી, દ્રષ્ટિમાં આવે તો એનાથી સારું છે. એમ સ્વામી કહે કે આપણે તો
એનો સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવા એવા તો ગોપાળાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જેવા છે, એની પાંખમાં આપણે પડ્યા છીએ. ગોપાળાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી આવા મોટા સત્પુરુષો જે છે એ કેવા છે, વૃત્તિ દ્વારા સેવન કરી દેવા છે. આજે ગુરુજી જેવા મોટા સત્પુરુષ હોય એ ક્યાં આપણાથી દૂર રહેતા હોય અને આપણે ક્યાંય દૂર દેશમાં હોઈએ, પણ તેમ છતાંય અહીંયા આપણે મહારાજની આજ્ઞા ઉપાસના પ્રમાણે વર્તીએ છીએ. આવા અમેરિકા જેવા દેશની અંદર કેટલાય ભક્તો રહે છે પણ તેમ છતાંય મહારાજની આજ્ઞાને ઉપાસના દ્રઢ કરીને પાળે છે અને પાળી શકીએ છીએ. કઈ રીતે પડે છે? આપણા બળે પડે નહીં, આપણો જીવ મોટા સત્પુરુષ સાથે જોડાયેલો છે દ્રઢ, અને એમના રાજી કરવાનું આપણને તાન છે અને એની આજ્ઞા પાળવાનું તાન છે, એને રાજી કરવાનું તાન છે, તો એ આપણું ત્યાંથી પોષણ કરે તો આપણે અહીંયા બેઠા થકા એની આજ્ઞામાં વર્તી શકીએ છીએ આપણે સૌ કોઈ. એટલે એ કેવા છે? તો કે વૃત્તિ દ્વારા આપણું સેવન કરી શકે એવા છે. જો એમાં હેતુ હોય, એને રાજી કરવાનું તાન હોય, તો એ ત્યાંથી પોષણ કરે. બાકી ભેગા રહેતા હોય તોય ના થાય, પણ એમાં જે હેતે કરીને જેણે જીવ જોડ્યો હોય એનું પોષણ થાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એક જણે એવો પ્રશ્ન પૂછે કે મોટા સત્પુરુષ છે એ જ્યારે આ દેહ મૂકીને ધામમાં જાય પછી મુમુક્ષુનું પોષણ કરે કે ના કરે? ત્યારે સ્વામી કે મોટા પુરુષ તો ક્યારેય પરોક્ષ થતા જ નથી, એ તો મુમુક્ષુનું ધામમાં રહ્યા થકા પણ પોષણ કરી શકે, પણ મુમુક્ષ એવા હોય એની થાય. બાકી તો પ્રગટ પાસે રહેતા હોય તો એનું પોષણ ઘણી વાર ના થાય એવું હોય, પણ કોણ એની સાથે સાચા ભાવથી જોડાયેલા છે, કેવી દ્રઢતાથી જોડાયેલા છે એનું પોષણ થાય. એ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જેવા છે એ તો વૃત્તિ દ્વારા મુમુક્ષુઓનું પોષણ કરે એવા છે, અને એની પાંખમાં આપણે પડ્યા છીએ માટે કાંઈક અસર રહેશે નહીં. આપણને એવા મોટા સત્પુરુષ પ્રગટ મળ્યા છે અને એની પાંખમાં આપણે બેસી ગયા છીએ જે વૃત્તિ દ્વારા સેવે એવા, માટે આપણે તો અતિ બળભાગી છીએ. માટે આપણે તો હવે કરવાનું એટલું છે કે એની પાંખ પકડી રાખવાની છે આજ્ઞાની ઉપાસના, એમાં હેતે કરીને જોડાઈ રહેવાનું છે, તો જ્યાં એ પહોંચશે ત્યાં આપણને લઈ જશે. માટે કાંઈક અસર રહેશે નહીં એમ જાણવું, માટે કલ્યાણ માટે નહીં પણ મોટાને રાજી કરવા અને એની અનુવૃત્તિમાં વર્તવા માટે પ્રયત્ન કરવો. 31 વાત પૂરી થઈ. વાલા ભક્તો, આજે વચનામૃત જયંતિનો દિવસ છે. ઘણા ભક્તોએ આજે વચનામૃતના પાઠ પણ કર્યા છે, ઘણા ભક્તોએ ઘરે પૂજન કર્યું હશે, કોઈએ 5-10 વચનામૃતો વાંચ્યા હશે, કોઈએ વધારે વચનામૃતો વાંચ્યા હશે, અને કેટલાક ભક્તોએ તો આખા વચનામૃતોના પાઠ પણ કર્યા છે. આજે આપણા પૂજ્ય નિષ્કામ વલ્લભ સ્વામી એ પણ આજે સવારના 4 વાગ્યાના ઉઠીને હજુ વચનામૃતના પાઠમાં જ બેઠા છે આખો દિવસ, અને કેટલાય વર્ષોથી સ્વામી આ રીતે દર વચનામૃત જયંતિના દિવસે વચનામૃતનો આખો પાઠ કરે છે. આજે હરિકૃષ્ણ ભગતનો જ્યોર્જિયાથી ઈમેલ આવ્યો હતો, જ્યોર્જિયામાં લગભગ 15-1 ભક્તોએ આખા વચનામૃતનો પાઠ કરવાનું નક્કી કર્યું છે, પણ એમની સાનુકૂળતા પ્રમાણે એક વીકમાં કેવી રીતે એ લોકો આખો પાઠ પૂરો કરશે. બીજા કંટકીના પણ 3 ભક્તો છે, 3 ફેમિલી છે, અને બીજા જ્યોર્જિયાના બાળકો અને બીજા ભક્તોએ અને ટેનેસી, નોર્થ કેરોલિના વગેરે ભક્તોએ ભેગા થઈને એક પાઠ સમૂહમાં કર્યો છે. બધા ભક્તોની ભાવનાને પણ શ્રદ્ધાને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ અને મહારાજ આપણને પણ બધાને, આપણે પણ આ વચનામૃત જયંતિના દિવસે વચનામૃત ન વાંચતા હોય તો આજથી વચનામૃત વાંચવાનો નિયમ લઈએ, અને મહારાજની એ પરાવાણીને આપણે પણ મોટા સત્પુરુષના સહારે સમજવા પ્રયત્ન કરીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.